કિંમત કરવી એનો અર્થ થશે
છઠ્ઠું છે
મહેનત કર્યા વગર ખાવું, સાથે છે પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરો અથવા ખૂબ સંતોષવી, આઠમું છે ખૂણામાં રાખવું તો બેદરકારીથી બાજુમાં મૂકવું, નવમું છે કિંમત કરવી તો કદર કરવી, દસમું ગળે પડવું તો માથે પડવું, અગિયારમું જળ બંબાકાર થઈ જવું તો ખૂબ જ પાણી પાણી થઈ જવું, બારમું વિશાળ દિલ ના હોવું એટલે ઉદાર દિલ ના હોવું, તેરમું આરામનો પૈસો ન કરવો એટલે મહેનત કર્યા વગરનો પૈસો ન થવો, ચૌદમું સ્વપ્ન પડવો એટલે ઈચ્છા પૂર્ણ થવી, પંદરમું પડતું મૂકવું એટલે છોડી દેવું, સોળમું નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું, સત્તરમું વિદાય લેવી, વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું, અઢારમું ભરાઈ પડવું, ભરાઈ પડવું એટલે ખસાઈ જવું, ઓગણીસમું ચોંકી ઉઠવું, ચોંકી ઉઠવું એટલે ચમકી ઉઠવું, વીસમું આમ ન હોવી, આમ ન હોવી એનો અર્થ હિંમત ન હોવી, આના દ્વારા આપણે એના વાક્ય પણ બનાવી શકીએ છીએ, તમને એમ કેવું હોય રૂઢિપ્રયોગનો અર્થ આપી અને એનું વાક્ય બનાવો તો એના વાક્ય પણ આપણને બનાવતા આવડવું જોઈએ, જેમ કે સૌ પ્રથમ દાનનું ના તો એના એનો અર્થ નથી લખવાનો પણ જે રૂઢિપ્રયોગ આગળ આપેલો છે એ વાક્યમાં લખવાનું છે, જેમ કે કોમન છે કે જે ગામ હોય એનું ગામનું નામ આપણે લેવાનું છે, જેમ કે કોમન છે એ સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગરનું નામ છે એટલે એનું ગૌરવ છે, એવી રીતના આપણે એનો અર્થ પણ એટલે વાક્ય પણ બનાવી શકીએ છીએ, જેમ કે કોમન છે એ સુરેન્દ્રનગરનું નામ છે એટલે કે એનું ગૌરવ છે, એની શોભા છે એવો અર્થ થઈ શકીએ છીએ, તો સમજાઈ ગયું મિત્રો?